हेलो स्टूडेंट, SI BSC सेमेस्टर 3 माइक्रोबायोलॉजी अंदर आपणे थर्ड यूनिट आपणे कंटिन्यू करीए छीए, बराबर। तेमां एक पॉइंट आवे छे तमारे, थर्ड यूनिट मोर्फोलो आपणे वात करता था, यूकेरियोटिक डाइवर्सिटी। एनी अंदर आपणे आल्गी विशे आपणे डिस्कस करेलू के आल्गी कहेवाय कोने, बराबर छे। पछी एमां 3.5 करीने एक पॉइंट आवे छे, इकोनॉमिक इम्पोर्टेंट ऑफ आल्गी। जेवी रीतना आपणे फंजाईनी वात करेली के फंजाई छे आपणने केवी रीतना बेनिफिशियल थाय छे, अथवा तो हेल्पफुल थाय छे, अने केवी रीतना हार्मफुल थाय छे, ती बन्ने वस्तु आपणे आल्गी ऊपर पण आपणे जोशुं के आल्गी आपणने कई कई जग्याए यूज थाय छे, पछी कई कई जग्याए आपणे हार्मफुल थाय छे। तो अल्गी आर इनिशियमेटली कनेक्टेड विथ ह्यूमन बीइंग्स फ्रॉम टाइम इमेमोरियल, बराबर। तो कही शकाय के घणा टाइम थे अथवा तो ह्यूमन बीइंग साथे डायरेक्ट इनडायरेक्ट कनेक्टेड छे। कई रीते तो जोईए के दे हेव बीन यूज एज अ फूड, फूडर्स एंड मेन्यूर। तो कही शकाय के अल्गी छे एज अ फूड सोर्स तरीके, बराबर, अथवा तो फूडर सोर्स तरीके तो जनरली यूज थती हुए छे। ई सिवाय तो कि इंडस्ट्रियल प्रोडक्शन बात करता हुए तो इंडस्ट्री प्रोडक्ट कई के, तो कि अगार अगार, आयोडीन, बराबर छे, आल्जिनिक एसिड अथवा डायटमाइट, अथवा तो एवं कोई भी कही शक कि जे इंडस्ट्रियल प्रोडक्ट है एमा पण अलग अलग कंट्रीनी अंदर आल्गी छे त्यां यूज थती हुए छे। पछी आपणे एने बे अलग अलग रीतना क्लासिफाइड करवू है ग्रुपनी अंदर, तो बेनिफिशियल एंड हार्मफुल एना आस्पेक्ट जोईए। तो फर्स्ट जोईए कि आपणने कई कई जगह आपणने हेल्पफुल थाय छे, बेनिफिशियल कई कई जगह थाय छे। तो कॉमर्शियल प्रोडक्टनी वात करीए तो एमां फर्स्ट आवे छे अगार, बराबर छे। तो अगार छे केमांथी बने आपणने ख्याल छे કે ન્યુટ્રિયન્ટ અગાર આપણે માઇક્રોબાયોલોજી લેબની અંદર એક આપણે મીડિયમ બનાવ્યું છે, એની ઉપર બેક્ટેરિયા ગ્રોથ કરવા માટે નોર્મલી ન્યુટ્રિયન્ટ અગાર છે યુઝ થતું હોય। તો જે અગાર છે, બરાબર, જે પાવડર, એ કેમાંથી બનાવવામાં આવે છે, તો અહીંયા આપણને જાણવા મળે કે આલ્ગી છે, બરાબર, એમાંથી જનરલી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવતું હોય છે ડ્રાય ફોર્મની અંદર અથવા તો જેલ લાઈક ફોર્મની અંદર। તો એ આલ્ગીનું નામ પણ આમાં આપેલું હશે, એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર। તો જનરલી ખ્યાલ હોવો જોઈએ કે અગાર છે આલ્ગીમાંથી બનતો હોય છે। તો જોઈએ ઇન ડિટેલ અગાર। ધીસ નેમ ઇઝ એપ્લાઇડ ફોર અ ડ્રાય ઓર જેલ લાઈક નોન નાઇટ્રોજિનસ એક્સ્ટ્રેટ ફ્રોમ રોડોપ્સિયન આલ્ગી। તો જે રોડોપ્સિયન આલ્ગી છે, બરાબર, એની અંદરથી ડ્રાય ફોર્મ અથવા તો જેલ લાઈક ફોર્મની અંદર નાઇટ્રોજન વિથાઉટ, બરાબર, મીન્સ કે નાઇટ્રોજનની પ્રેઝન્સ નોન નાઇટ્રોજિનસ એવા ફોર્મની અંદર એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે, અને જે આલ્ગીનું નામ છે રોડોફાઇસિન આલ્ગી। ઇટ ઇઝ એમ્પ્લોયડ એઝ અ મીડિયમ ઇન ધ કલ્ચર ઓફ બેક્ટેરિયા, ફંજાઈ, આલ્ગી અપાર્ટ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ। તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસની અંદર એઝ અ મીડિયમ તરીકે આપણે અગર યુઝ કરતા હોઈએ છીએ। સ્પીસીસ ઓફ તો કે જેલિડિયમ, ગ્રેસિલેરિયા, ગર્ટિના, અનેફેલ્ડિટા, પછી કોન્ડ્રસ, ફાઇલોફોરા, આ બધી અલગ અલગ સ્પીસીસ છે, એમાંથી પણ કહી શકાય કે આપણે એઝ અ અગાર છે આપણે એક્સ્ટ્રેક્ટ કરી શકતા હોઈએ છીએ। આર ધ મોસ્ટ કોમનલી યુઝ પ્લાન્ટ ફોર એક્સ્ટ્રેશન ઓફ અગાર, બરાબર, પ્લાન્ટ છે એમાંથી પણ અમુક ટાઈપના અગાર થતા હોય છે, એ આપણને ડ્રાય ફોર્મમાં મળે અથવા તો ડ્રાય ફોર્મમાં એને બનાવી નાખવાનું, પછી એને વોશ કરવાનું, પછી તો કે કેવી કન્ડિશન અંદર, તો કે એને અંડર પ્રેશર, બરાબર, ક્લેરિફાઈડ થતું હોય, ફિલ્ટર થતું હોય, બરાબર છે। તો અલગ અલગ પ્રોસેસ થ્રુ આઉટ ફાઇનલી આપણને જેલ ફોર્મમાં અથવા તો ડ્રાય ફોર્મની અંદર આપણને અગાર મળતો હોય છે। ફાઇનલી ઇટ ઇઝ ચોપ્ડ એન્ડ પ્લેસ ઇન ફ્રીઝિંગ રૂમ એટ 14 ફેરનેટ। અગાર હેઝ ઓલ્સો બીન યુઝ ઇન ધ ફૂડ, કોસ્મેટિક, ફાર્માસ્યુટિકલ, લેધર, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી। તો અગાર છે કઈ કઈ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે એ બધું તમને ઇન ડિટેલ કીધેલું છે। જાપાન વોઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પ્રોડ્યુસર ઓફ ધીસ પ્રોડક્ટ બિફોર ધ વર્લ્ડ વોર, બટ નાવ ઇટ ઇઝ અ પ્રોડ્યુસ પ્રોક્યુર્સ બાય અધર કન્ટ્રી એઝ વેલ એઝ। તો સ્ટાર્ટિંગમાં કહી શકાય કે જ્યારે વર્લ્ડ વોર સ્ટાર્ટ થયું તો એ પહેલાં, બરાબર, બિફોર એ પહેલાં એઝ અ જાપાન કન્ટ્રીએ પોતે પ્રોડ્યુસર છે અગારને, અત્યારે તો ઓલમોસ્ટ બધી કન્ટ્રીની અંદર અગાર પ્રોડ્યુસ થતા હોય છે।
પછી એમાં આવશે આલ્જિનિક અને એના ડેરિવેટિવ. એ બનાવવામાં પણ આલ્ગી છે ત્યાં યુઝ થતું હોય છે. તો જોઈએ, ધીસ આર એક્સ્ટ્રેક્ટેડ ફ્રોમ ધ મેમ્બર્સ ઓફ ફાયસોફાઇસિયલ લાઇક લેમિનારિયા, એસ્કોફાઇલમ, મેક્રોસિસ્ટિસ. બરાબર, આ બધી અલગ અલગ સ્પીસીસ એમાંથી જનરલી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવતું હોય છે આલ્જિનિક એસિડ. અને એ સિવાય આલ્ગીની અંદર પ્રાઇમરી વોલ અથવા તો જે મિડલ લેમલર છે ત્યાં પણ જનરલી આલ્જિનિક એસિડ જોવા મળતું હોય છે. પછી અલગ અલગ સ્પીસીની અંદર અલગ અલગ ફોર્મમાં જોવા મળતું હોય છે. તેનું સ્ટ્રક્ચર સિમિલર કોના જેવું થાય તો કે આલ્જિનિક એસિડનું, તો કે સેલ્યુલોસ અને પેક્ટિક એસિડ જેવું છે. બરાબર, પછી ઇન્ડસ્ટ્રીની અંદર પણ યુઝ થાય છે ક્વિક ફોર્મેશન ઓફ જેલ, એટલે કે જેલ ફોર્મેશ ઝડપથી કરાવવું, તેની અંદર નોન ટોક્સિસિટીવાળું છે. બરાબર, આલ્જિનિક અથવા તેના ડેરિવેટિવ. પછી ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર કોસ્મેટિક, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર રબર ઇન્ડસ્ટ્રી, લેટેક્સ પ્રોડક્શન, ઇમલ્સિફાયર, બરાબર, અથવા તો અલગ અલગ કીધું છે જેલી, ડેન્ટલ પાવડર, તો આ બધાની અંદર આલ્જિનિક એસિડ અથવા તો કહી શકાય કે એના ડેરિવેટિવ છે યુઝ થતા હોય છે. જે કેમાંથી મળે છે મેઇન એ એક યાદ રાખવાનું છે, આલ્ગીમાંથી. પછી અલગ અલગ નામ આપેલા છે. બરાબર, ફોર એક્ઝામ્પલ કેરેગેનિયન, ઇટ ઇઝ ચીફલી એક્સટ્રેક્ટ ફ્રોમ ધ રેડ આલ્ગા, એક રેડ આલ્ગીનું નામ છે. એને આઈરિસ મોસ પણ કહી શકાય, કોન્ડ્રસ ક્રિસ્પસ. બરાબર છે, અને એના કરતાં પણ થોડીક લેસર ડિગ્રીની અંદર જે સ્પીસીસ નામ આપ્યું છે જીઆરટીના, એની અંદરથી કેરેગેનિયન જનરલી આપણે એક્સટ્રેક્ટ કરી શકાય છે. એને આપણે એઝ અ કમ્પોનેન્ટ તરીકે કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકાય, તો કે ટૂથપેસ્ટની અંદર, ડિઓડરન્ટ જે સ્પ્રે આવે છે એની અંદર, કોસ્મેટિક અથવા તો પેઇન્ટ્સ એક્સેટ્રા. બરાબર, આની અંદર પછી ફ્યુનરી છે, એ પણ પેપર ઇન્ડસ્ટ્રી, ક્લોથ ઇન્ડસ્ટ્રીની અંદર સીઝિંગ એજન્ટ તરીકે યુઝ થતું હોય છે. અને ગ્લોપિયા પેલ્ટિસ ફુરકેટા જે છાપણની અંદર, એમાંથી ત્યાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. પછી ડાયટોમાઇટ છે કેવી રીતના, તો કે ડ્યુરિંગ ટર્શિયરી એન્ડ ક્વાર્ટરની ટાઈમ ટુ લાર્જ પ્રોડક્શન ડાયટોમ્સ. બરાબર, તો ડાયટોમ્સ પ્રોડક્શન થતું હશે તો ત્યારે જનરલી ડાયટોમાઇટ એમાંથી લેવામાં આવતું હોય છે અથવા તો એક્સટ્રેક્ટ કરવામાં આવતું હોય છે. બરાબર, ને કેવું હોય છે તો કે લેસ ઇન્સોલ્યુબલ ફોર્મમાં હોય છે, સિલિસિયસ વોલ ટાઈપનું, અને એની અંદર કહી શકાય કે સિલિકાનું કન્ટેન્ટ આપેલું છે, અને ફિલ્ટ્રેશન એડ અથવા તો ફિલ્ટરની અંદર જનરલી યુઝ થતું હોય છે. બરાબર, તો આલ્ગીને અલગ અલગ તમને કીધું છે બેનિફિશિયલ કહી શકાય કે આસ્પેક્ટ કઈ કઈ છે. બરાબર છે, પાછું ઇન ડિટેલ થોડુંક જોઈએ કે જે આપણે લાસ્ટમાં વાત કરેલી. બરાબર, કે ડાયટોમેટ છે તે બીજી કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે, તે ડાયટોમમાંથી આપણે એક્સટ્રેક્ટ કરીએ છીએ. પછી પેઇન્ટ, વાર્નિશ, પેપર પ્રોડક્ટ, ઇન્સ્યુલેટિંગ, બરાબર, હાઈ એન્ડ લો ટેમ્પરેચર મેન્ટેન્સ કરવા માટે, સુગર રિફાઇનિંગની અંદર, પછી બ્રીવિંગ મીન્સ કે બેકરી અથવા તો ફર્મેન્ટેશન જે ઇન્ડસ્ટ્રી હશે, આલ્કોહોલ, વાઇન, એ બધું ફોર્મ થતું હશે ત્યાં, તેવી બધી ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રી અંદર જનરલી યુઝ થતું હોય છે. પછી આવે છે આયોડિન, એની પણ આલ્ગીમાંથી આપણે એક્સટ્રેક્ટ કરી શકાય છે. બરાબર, સી વીડ્સ તરીકે, ફિયોફાઇસિયામાંથી. બરાબર, તો લેમિનારિયા સ્પીસીસ છે મેમ્બર, એમાંથી જનરલી આયોડિન આપણે લઈ શકીએ, બનાવતા હોય તો ફોર્મ કરતા હોય છે. પછી પોટાશ, તો કેપ્સ આર મોસ્ટલી યુઝ ટુ એક્સટ્રેક્શન ઓફ પોટાશ ડ્યુરિંગ વોર્સ. બરાબર, તો પોટાશને આપણે યુઝ જ્યારે યુદ્ધનો સમય હોય અથવા તો જ્યારે કહી શકાય કે જે દારૂગોળા છે તેમાં પોટાશ મેઇનલી હોય છે, તો એ પણ આપણે એક્સટ્રેક્ટ આલ્ગીમાંથી કરતા હોઈએ છીએ. પછી બ્રોમિન છે, તો એ રેડ આલ્ગીનું નામ છે, રોહડો મેલા. બરાબર, એમાંથી. અને બીજું છે પોલિસિફેનોલ, એમાંથી જનરલી બ્રોમિન છે બનાવવામાં આવતું હોય છે. પછી સોપ, એલમ, ગ્લાસવેર, એમાં પણ ક્યાંક ને ક્યાંક આલ્ગીનામાંથી જે એક્સટ્રેક્ટ કરતા હોય છે. બરાબર, કેપ્સ એની અંદરથી આપણે બનાવતા હોઈએ છીએ. પછી વાત કરીએ આલ્ગી એઝ અ ફૂડ તરીકે, ત્યાં સુધી આપણે શું જોઈએ, કોમર્શિયલ આપણને કઈ કઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રીની અંદર કઈ કઈ પ્રોડક્ટમાં આલ્ગીમાંથી એક્સટ્રેક્ટ કરેલું જે કોઈ બી કહી શકાય કે કમ્પોનેન્ટ છે ક્યાં ક્યાં યુઝ થાય એ વસ્તુ આપણે જોઈ. હવે એઝ અ ફૂડ તરીકે આલ્ગી આપણને કેવી રીતના બેનિફિશિયલ છે એ આપણે ડિસ્કસ કરીએ. તો જોઈએ આલ્ગી એઝ અ ફૂડ અથવા તો ફીડ તરીકે કેવી રીતના હ્યુમન બિંગ અથવા તે એનિમલને હેલ્પફુલ થાય છે તે. તો એમાં ફર્સ્ટ વાત કરીએ હ્યુમન ફૂડ, તો હ્યુમન ફૂડની અંદર વાત કરીએ તો પેસિફિક આઇસલેન્ડની અંદર રો આલ્ગી છે. બરાબર, એના ઘણા બધા અલગ અલગ સ્પીસીસ છે જે વધુ પડતી યુઝ થતી હોય, તો કે રોડોફાઇસિયા, ક્લોરોફાઇસિયા, ફિયોફાઇસિયા,
આ બધી કેવી છે તો અલગ અલગ ડિસીઝની અંદર એઝ અ ફૂડ તરીકે હ્યુમન ફૂડ તરીકે હેલ્પફુલ થતી હોય છે. પછી તો કે લેમિનેરિયા લિફલેટ્સ ઓફ અલેરિયા, બરાબર. તો અલેરિયા અને લેમિનેરિયા છે એ સ્પીસીસ યુરોપ એન્ડ નોર્થ અમેરિકાની અંદર એઝ અ ફૂડ તરીકે યુઝ વધારે થતી હોય છે. સાઉથ આફ્રિકન અલવા એન્ડ ડરવેલિયા, બરાબર, ડ્રાય ફોર્મની અંદર સોલ્ટેડ ને એનું એક નામ આપેલું છે કેસિયોગો, એવા ફોર્મમાં ક્યાંક ફૂડ તરીકે યુઝ થાય છે આલ્ગી. પછી જાપાન અથવા તો ચાઇનીઝ અથવા તો સીવીડ્સ તરીકે પણ અલગ અલગ આઇસલેન્ડમાં અથવા પેસિફિક આઇસલેન્ડની અંદર એઝ અ ફૂડ તરીકે યુઝ થાય છે. પછી એમાં અલગ અલગ તમને નામ આપેલા છે, બરાબર, કે ફિલિપાઇન્સ છે તો ફોર એકદમ તે કોલોપ્રિયા રેસિમોસા એનું કલ્ટિવેશન કરવામાં આવે છે. પછી જાપાનની અંદર મોનોસ્ટ્રોમાં એનું કલ્ટિવેશન કરવામાં આવે છે, બરાબર. અને વર્લ્ડ વાઇઝ જોવા જાય તો પોર્ફાયરસ છે એ પણ એઝ અ ફૂડ તરીકેનું કલ્ટિવેશન ક્યાંક ને ક્યાંક થતું હોય છે. તો માસ કલ્ચર ઓફ ક્લોરેલા પાયરેનોઇડ્સા ગીવ્સ અ યીલ્ડ ઓફ 32 tons ઓફ ડ્રાય મેટર પર એકર, વિચ ઇઝ મચ હાયર ધેન એની ઓફ ધ સિરિયલ્સ. લાઈક તમને રેન્જ આપેલી છે બીજા બધા અનાજ કરતાં આટલો ક્લોરેલાનું છે એક સ્પીસીસના એનું કહી શકાય કે પ્રોડક્શન લેવલ તમને બતાવેલું છે, બરાબર. ને એની અંદર કહી શકાય કે ક્લોરેલાની અંદર 50% પ્રોટીન જોવા મળે છે, બરાબર. તો એટલા માટે એઝ અ ફૂડ તરીકે ત્યાં યુઝ થાય. પછી આવે છે ફોડર્સ. ફોડર્સ મીન્સ કે સીવીડ્સ અથવા તો કહી શકાય કે જે ડોમેસ્ટિક એનિમલ હતો, તો જે કહી શકાય કે આપણે ઘરે જે પશુ પાળતા હોય, બરાબર, પાલતુ પ્રાણીઓ, તો એને ફૂડ તરીકે જનરલી આલ્ગી છે અથવા તો એ યુઝ થાય છે. તો લેમિનેરા ફ્યુકસ અને એસ્કોફાઇલમ એ જનરલી ડોમેસ્ટિક એનિમલ માટે એઝ અ ફૂડ તરીકે યુઝ થાય છે. પછી સ્કોટલેન્ડ, ડેનમાર્ક, ફ્રાન્સ, યુએસએ, ન્યૂઝીલેન્ડ આ બધી અલગ અલગ કન્ટ્રી અંદર ફેક્ટરીની અંદર બનાવવામાં આવતું હોય છે, બરાબર, પ્રોસેસ છે. અને જે કેટલ ફીડ મીન્સ કે ગાય ભેંસ છે એના માટે કહી શકાય કે એઝ અ ફૂડ તરીકે યુઝ થતી હોય છે. પછી સાર્ગાસમ સ્પીસીસ છે એ ચાઇનાની અંદર ફૂડર તરીકે યુઝ થાય છે, બરાબર. સાર્ગાસમ સ્પીસીસ આલ્ગીની છે તે. તો અલગ અલગ તમને નામ આપેલા છે જે જનરલી એઝ અ જે પાલતુ પ્રાણીઓ છે એના માટે ફૂડ તરીકે હેલ્પફુલ થાય છે આલ્ગી. પછી ફિશ ફૂડ માટે પણ આલ્ગી છે, બરાબર, યુઝ થતી હોય છે. તો પ્લેન્ટોનિક અનએટેચ ફોર્મ ઇન સી ઇન ફ્રેશ વોટર પ્રોવાઈડ પ્રાઇમરી ફૂડ ફોર ફિશ. તો ફિશ અને એક્વાટિક એનિમલ માટે પ્રાઇમરી ફૂડ તરીકે આલ્ગી ત્યાં યુઝ થાય છે, અથવા તો પોતે એનિમલ છે એક્વાટિક એનિમલ એઝ અ ફૂડ તરીકે આલ્ગીને કન્ઝર્વ કરતા હોય છે. તો અહીં અલગ અલગ તમને એઝ અ ફૂડ તરીકે વાત કરેલી છે, બરાબર, કે કઈ કઈ જગ્યાએ હેલ્પફુલ થાય છે. પછી એમાં એમાં આગળ જોઈએ તો અલગ અલગ સ્પીસીસ નામ આપેલું છે ફિશ માટે, અથવા તો કહી શકાય કે ફ્રેશ વોટર અથવા તો જે તળાવો છે, બરાબર, તો ત્યાં ક્લેડોફોરા, પિરોહોફોરા, એડોગોનિયમ, સ્પાઇરોગાયરા, યુલોથ્રિક્સ આ બધી અલગ અલગ સ્પીસીસ છે જેને ફિશ ડાયરેક્ટલી એઝ અ ફૂડ તરીકે લઈ શકે છે. પછી વિટામિન લેવલની વાત કરીએ તો આલ્ગીની અંદર વિટામિન લેવલ પણ વધુ જોવા મળે છે. તેની અલગ અલગ સ્પીસીસ નામ આપેલા છે કે એની અંદર વિટામિન એ, બી, સી અને ઈ સૌથી રિચ ફોર્મમાં એટલે કે વધુ પ્રમાણમાં જોવા મળતું હોય. તો ડાયટમ્સનું એક નામ આપ્યું છે નિસિયા, એની અંદર વિટામિન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ને ઘણી ફિશિસના લીવર ઓઇલ્સ છે એમાં પણ હોય છે. ને વિટામિન બી છે કહી શકાય ઉલવા અને પોર્ફાયરા એની અંદર વધુ જોવા મળે છે. અને વિટામિન સી છે એલેરિયા એની અંદર વધુ ફોર્મમાં જોવા મળે છે. પછી એસ્ટ્રોનટ તરીકે એઝ અ ફૂડ તરીકે આલ્ગી ત્યાં કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે એ પણ તમને કીધું છે, બરાબર, કે બીકોઝ ઓફ ધ લિમિટેશન ઓફ વોટર એન્ડ ફૂડ ઇન સ્પેસ ફ્લાઇટ, બરાબર. એસ્ટ્રોન મીન્સ કે જે આપણે આઉટ ઓફ અર્થ જઈએ, બરાબર, રોકેટ અથવા તો કહી શકાય કે સ્પેસ યાનમાં, તો ત્યાં વોટર અને ફૂડ છે ને પોતાને અમુક લિમિટેશન આવી જતી હોય છે, બરાબર, લઈ જવા. તો ત્યાં શું થાય તો કે આવી ક્લોરેલા છે, બરાબર, તેની અંદર પ્રોટીન લેવલ છે વધુ હોય, તો તમે થોડુંક ડ્રાય ફોર્મમાં લેતા જાઓ, તમે લ્યો તો તમને ભૂખ ઓછી લાગે અને પૂરતા ન્યુટ્રિયન્ટ પણ મળી રહે, બરાબર. ને તે નોટ ઓનલી પ્રોવાઈડ ફૂડ ઇન ઇમરજન્સી, ખાલી એવું નથી કે ઇમરજન્સીમાં ફૂડ તરીકે કામ લાગે, બટ ઓલ્સો રિલીઝ ઓક્સિજન, એટલે કે સાથે સાથે ઓક્સિજન પણ રિલીઝ કરે છે. તે સ્પીસીસ નામ કયું છે? ક્લોરેલા. ખાસ યાદ રાખો, બરાબર, વન માર્કમાં પૂછાઈ શકે. એસ્ટ્રોનટ તરીકે જનરલી કઈ સ્પીસીસ આલ્ગેની યુઝ થાય છે? તો ક્લોરેલા, બરાબર, ઇમરજન્સી ફૂડ તરીકે કામ લાગે છે. અને પ્લસ પોઈન્ટ એ છે કે રિલીઝ ઓક્સિજન કરે છે, એટલે કે ઓક્સિજનની
ઉણપ પણ થવા દેતી નથી. પછી મેડિસિનલ યુઝ જોઈએ તો મેડિકલ લેવલે કઈ કઈ જગ્યાએ યુઝ થતી હોય છે. તો અહીંયા મેડિસિનલ યુઝ માટે આલ્ગીની વાત જ્યારે કરતા હોય તો એઝ અ મેડિસિન તરીકે કહી શકાય કે બ્રાઉન આલ્ગી છે એની અંદર આયોડિન કન્ટેન્ટ છે સૌથી વધુ હોય છે, બરાબર. તો ગોઈટર મેડિસિન છે, એમાં જનરલી યુઝ થતી હોય છે, અથવા તો બીજા ઘણી બધી અલગ અલગ કન્ડિશનની અંદર, બરાબર. તો અગાર અગાર છે એ ફોર્મની અંદર પણ ડાયટ ફોર્મમાં યુઝ થતી હોય છે. પછી એક સ્પીસીસનું નામ છે રોડોફાઇસિયન આલ્ગા, બરાબર. એની અંદર કોરોલિના અને કોડિયમ એ જનરલી કઈ કઈ ટ્રીટમેન્ટ હતું, ટ્રીટમેન્ટ ઓફ કિડની, બ્લેડર અને લંગ ડિસીઝ, બરાબર. તો આટલા આટલા ડિસીઝની અંદર પણ એઝ અ મેડિસિન તરીકે ત્યાં વર્ક કરે છે. એન્ટીબાયોટિક તરીકે કહી શકાય તો મોસ્ટ ફેમસ એક્ઝામ્પલ છે ક્લોરેલા, બરાબર. એ શું કરે તો કે ઇનિબિટ સેવરલ સ્પીસીસ ઓફ બેક્ટેરિયા, બરાબર. તો અમુક ટાઈપના જે બેક્ટેરિયા છે એને શું કરશે, ઇનિબિટ કરી દેશે, બરાબર. એટલે કે એનાથી જે ડિસીઝ થતો હશે એને અટકાવશે. તો એન્ટીબાયોટિક તરીકે ક્લોરેલા છે એ પણ ત્યાં યુઝફુલ થાય છે. અને ટેસ્ટ ઓર્ગેનિઝમની અંદર યુગ્લિના છે, બરાબર, સેન્સિટિવ હોય છે વિટામિન બીથી, બરાબર. તો એના થ્રુ આઉટ પણ ડિટેક્ટિંગ બ્લડ ઓફ સસ્પેક્ટ એનેમિયા પેશન્ટની અંદર ત્યાં પણ યુઝ થતું હોય છે. પછી મેડિસિનલ યુઝ, પછી આપણે અલગ અલગ વાત કરી, બરાબર, કે કોમર્શિયલ યુઝ, પછી એઝ અ ફૂડ તરીકે. પછી આગળ આવે છે બેનિફિશિયલની અંદર જોઈએ તો યુઝ ઇન એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચર લેવલ ઉપર જોવા જઈએ તો ફર્ટિલાઇઝર તરીકે આલ્ગી યુઝ થતી હશે. તો ફર્ટિલાઇઝર તરીકે કેવી રીતના, તો કે કહી શકાય કે એની અંદર ખાસ કરીને બે તમને આલ્ગી આપેલી છે, બ્રાઉન અને રેડ આલ્ગી, બરાબર. તો એ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તરીકે પણ ત્યાં વર્ક કરશે, કારણ કે એની અંદર રિચર ઇન પોટેશિયમ બટ પુઅર ઇન નાઇટ્રોજન એન્ડ ફોસ્ફરસ. તેની અંદર પોટેશિયમનું લેવલ વધુ જોવા મળે છે પણ નાઇટ્રોજન અને ફોસ્ફરસનું લેવલ કેવું હોય છે, ઓછું હોય છે. પછી એઝ અ નાઇટ્રોજન ફિક્સેશન તરીકે પણ આલ્ગી જોવા મળતી હોય તો નોસ્ટોક છે, નાબીના છે, ટોલિફોથ્રિક્સ છે, એક્સેટ્રા, બરાબર, એઝ અ નાઇટ્રોજન ફિક્સેશન તરીકે જોવા મળતી હોય છે. પછી રિક્લેમેશન ઓફ આલ્કલાઇન USAR સોઇલ, બરાબર. તેમાં અલગ અલગ સ્પીસીસ છે, બ્લુ ગ્રીન આલ્ગી એની અંદર નોસ્ટોક, સાઇટોનેમા, એનાબીના, બરાબર. તો એના થ્રુ આઉટ pH મેન્ટેન આલ્કલાઇન ફોર્મની અંદર 9 to 7 અથવા 7 to 6, બરાબર, એ મેન્ટેન માટે પણ યુઝ થાય છે, બરાબર. તો એ વાત થઈ ગઈ, કહી શકાય કે આલ્ગી કે જે આપણને એઝ અ એગ્રીકલ્ચર લેવલે પણ આપણને યુઝફુલ થાય છે. પછી અલગ અલગ તમને હજી બેનિફિશિયલની વાત કરે છે તો સીવેજ ડિસ્પોઝલ છે ત્યાં પણ એઝ અ કહી શકાય કે એરોબિક પ્રોસેસ કરી, બરાબર, અમુક વસ્તુ શું કરે તો કે ડીકમ્પોઝ કરશે, બરાબર. પછી લાઇટ બિલ્ડિંગની અંદર પણ જનરલી યુઝ થતી હોય છે હીટ રેઝિસ્ટન્સની વાત કરતા હોય તો. પછી બાયોલોજીકલ રિસર્ચની અંદર પણ અલગ અલગ ફિલ્ડની અંદર કહી શકાય કે આલ્ગી યુઝ થતી હોય છે. તો એમાં તમને અગારોસ છે એ કેવું છે તો કે ગુડ જેલ, એઝ અ ગુડ જેલ મટીરિયલ ઓફ ચોઇસ ઓફ ઇલેક્ટ્રોફોરેસિસ સેપરેશન પ્રેક્ટિકલ મોલેક્યુલર બાયોલોજી ટેકનિક. તો મોલેક્યુલર બાયોલોજી ટેકનિકની અંદર અગારોસ જેલ છે એ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર સેપરેશન માટે ત્યાં યુઝ થતું હોય છે, એ પણ આપણને આલ્ગીમાંથી મળે છે. પછી ક્લોરેલા એન્ડ અધર આલ્કી હેવ બીન યુઝ ટુ પ્યોરીફાય એર, રિસાયકલ ગેસિયસ એન્ડ અધર વેસ્ટ ઇન ક્લોઝ સ્પેસ ક્રાફ્ટ સિસ્ટમ. તો ક્લોરેલા છે તો એ બીજી આલ્ગી સ્પીસીસ છે જે એરને પ્યોરીફાય કરવામાં, પછી અમુક એવા જે ગેસિયસ છે એને રિસાયકલ કરવામાં, અથવા તો એ અમુક વેસ્ટ છે, બરાબર, ત્યાં પ્યોરીફાય કરવામાં એઝ અ આલ્ગી છે ત્યાં યુઝ થતી હોય છે ક્રાફ્ટ સિસ્ટમની અંદર. તો આ બધા અલગ અલગ એના બેનિફિશિયલ આસ્પેક્ટ છે. તો અત્યાર સુધી આપણે શું જોયું તો કે બેનિફિશિયલ આસ્પેક્ટ જોયું. હવે સેકન્ડ ગ્રુપ જોઈએ આલ્ગીનો કે જે કેવું હશે, હાર્મફુલ આસ્પેક્ટ થતી હોય છે, એટલે કે આપણને નુકસાન કરતું હોય તો તે એન્વાયરમેન્ટને. તો આલ્ગી થ્રુ આઉટ પણ જેમ કોઈ બી વસ્તુ એમાં બંને પોઈન્ટ હોય છે, પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ. તો હવે નેગેટિવ આસ્પેક્ટ જોઈએ તો ફર્સ્ટ આવે છે વોટર સપ્લાય, કે જ્યાં વોટર સપ્લાય થતું હશે ત્યાં કેવી રીતના હાર્મફુલ થતું હશે. તો કે કહી શકાય કે લાર્જ ગ્રોથ ઓફ આલ્ગી ઇન વોટર રિઝર્વર ફોર ડ્રિંકિંગ પ્રોડ્યુસ બેડ ટેસ્ટ ઇન વોટર એન્ડ ઓલ્સો ઇન્ટરફિયર વિથ ધ ફિલ્ટ્રેશન ઓફ વોટર.
तो वधु पड़तो जो ग्रोथ थशे बराबर तो फ्रेश वॉटर नी अंदर जो आल्गी नो ग्रोथ वधी जशे तो जे ड्रिंकिंग वॉटर हशे तेनी अंदर शुं प्रोड्यूस करशे तो के बेड टेस्ट अथवा तो बेड ओडर स्मेल बराबर खराब आवी अथवा तो वॉटर ने शुं करशे पॉल्यूटेड करशे अथवा तो जे फिल्ट्रेशन थतुं हशे एमां पण इंटरफियर करशे. Most of the water store for drinking as a first filter through fast and then slow sand filter on stone. तो जनरली फिल्टरिंग प्रोसेस थती हशे बराबर तो त्यां ग्रोथ आल्गीने वधी जशे तो शुं थई जशे कोई क्लॉगिंग थई जशे अथवा तो तेमां फिल्ट्रेशन थतुं हशे त्यां इंटरफियर थशे अने अटकावशे तो ने साथे साथेनो जे टेस्ट हशे बराबर वॉटर ए पण चेन्ज करी देशे सम आल्गी थ्रू आउट. तो कही शकाय के वॉटर सप्लायनी अंदर पहले वेलू हार्मफुल इफेक्ट बतावे छे. सेकंड तो के डेथ ऑफ फिश तो घनी बधी जे फिश छे बराबर ई पॉन्ड्स अथवा तो लेक्सनी अंदर हशे तो त्यां एनी डेथ पण थवा माटे क्यांक ने क्यांक रिस्पोन्सिबल कोण हशे आल्गी कारण के एनी पाछळ रीजन शुं छे तो के बिहाइंड द रीजन कही शकाय के लग्जरियंट ग्रोथ ऑफ प्लेंकटॉन बराबर એટલે કે જે તળાવ હતો તો જે સરોવર હશે તો ત્યાં ઉપરના પાર્ટમાં અથવા ઉપરની સરફેસ ઉપર લક્ઝરિયસ ગ્રોથ એટલે કે બહુ વધુ પ્રમાણમાં બરાબર ત્યાં એક લેયર આખું બની જશે તેનું એક બીજું કહી શકાય આલ્ગલ બ્લૂમ્સ પણ કહી શકાય એને કે આખું એક લેયર જ આખું આલ્ગીનું બની જશે બરાબર તેના થ્રુ શું થશે કે નીચે પ્રોપર જે એક્વાટિક એનિમલ હશે એના સુધી સનલાઇટ અથવા તો ઓક્સિજન પહોંચશે નહીં બરાબર તો એના લીધે શું થશે તો કે જે ફોટોસિન્થેસિસ અથવા કોઈ બી બીજી પ્રોસેસ થતી હશે એ પ્રોપર થઈ નહીં શકે પછી ડિપ્લેશન ઓફ ઓક્સિજન મીન્સ કે ઓક્સિજન લેવલ પણ ઘટશે એના લીધે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ફિશ અથવા તો એક્વાટિક એનિમલ છે એનું ડેથ ત્યાં થતી હોય છે બરાબર તો એના માટે ઘણી એવી આલ્ગી છે પોતે શું કરે તો કે એવું ટોક્સિન જે પ્રોડ્યુસ કરે છે કેવું હોય છે લેથલ હોય છે મીન્સ કે જીવલેણ કરી શકાય તો તેનાથી એક્વાટિક એનિમલની ડેથ થતી હોય છે. તો માઇક્રો સિસ્ટિસ આલ્ગી છે એ ખાસ કરીને આવું લેથલ ટોક્સિન પ્રોડ્યુસ કરે છે. પછી આવે છે એવી રીતના ડેથ ઓફ એનિમલ્સ તો ઘણા બધા એનિમલ છે એની પણ ડેથ થઈ શકે આલ્ગી થ્રુ આઉટ કારણ કે એવા પોતે અમુક ટાઈપના એવા ટોક્સિન પ્રોડ્યુસ કરતા તો સિક્રેટ કરતા હોય છે તો ખાસ કરીને એમાં બ્લુ ગ્રીન આલ્ગી છે તો એમાં જે ફાર્મિંગ એનિમલ હશે લાઇક શીપ હોર્સિસ કેટલ્સ બર્ડ્સ એક્સેટ્રા બરાબર તો આ બધા જે એનિમલ્સ છે એની ડેથ થવા માટે ઘણીવાર આલ્ગી જવાબદાર હોય તેમાં કઈ કઈ સ્પીસીસ હોઈ શકે તો કે માઇક્રોસિસ્ટ એના બિના ગ્લોરેટિકિયા બરાબર તેના લીધે શું થાય તો પોતે પ્રોડ્યુસ અથવા પોતે શું સિક્રેટ કરે ટોક્સિન ને એના લીધે એના લીવર અથવા તો જે બ્લડ છે બરાબર એ ક્લોટિંગ થઈ જશે બરાબર તેના લીધે એનિમલની ડેથ પણ થઈ શકે તેના માટે અલગ અલગ સ્પીસીસ તમને નામ આપેલા છે માઇક્રોસિસ્ટિસ એના બિના ગ્લોએટ્રિસિયા બરાબર છે એના થ્રુ આઉટ આ બધું થતું હોય છે. પછી ઘણીવાર હ્યુમન બિંગ્સની પણ ડેથ થતું હોય એના માટે જવાબદાર હોય છે અમુક આલ્ગી તે કઈ રીતે તો કે જોઈએ ડેથ ઓર પોઈઝનિંગ કોઝ એઝ અ રિઝલ્ટ ઓફ કન્ઝપ્શન ઓફ ફિશ એન્ડ સેલ ફિશ બાય હ્યુમન બિંગ્સ ઇઝ ડ્યુ ટુ ડાયનોફ્લેજેટ્સ બરાબર વિચ પ્રોડ્યુસ એન્ડોટોક્સિન તો એક સ્પીસીસનું નામ આપેલું છે ડાયનોફ્લેજેટ જે પોતે પ્રોડ્યુસ શું કરે તો કેન્ડોટોક્સિન લેક ટાઈપનું ઝેર જ કહેવાય બરાબર એ પ્રોડ્યુસ કરશે અને એ પોઈઝનિંગ વસ્તુ છે કોણ કન્ઝપ કરશે તો કે ફિશ અથવા તો જે શેલ ફિશ આવે છે તે અને એ ફિશ એઝ અ હ્યુમન બિંગ્સ જો એને ફૂડ તરીકે લેતો હશે તેની અંદર પણ પાસ આઉટ થશે. ધ ટોક્સિન ઇઝ હાર્મલેસ ટુ ફિશ ઇન સેલ્ફિશ એક્યુમ્યુલેટ ઇન ધેમ ફોર મંથ વિથઆઉટ લોસિંગ ઇઝ સ્ટ્રેન્થ તો અહીંયા એક એન્ડોટોક્સિન છે એમાં એક ખાસ વાત એ કહી શકાય કે ફિશ માટે કેવું છે હાર્મફુલ નથી હાર્મલેસ છે પણ મેજર પોઈન્ટ કહી શકાય કે એની અંદર શું થશે તો કે ઘણા મહિનાઓ સુધી એની અંદર એક્યુમ્યુલેટ થશે મીન્સ કે ત્યાં સંગ્રહ થશે ને જો એ ફિશ છે બરાબર કહી શકાય કે કન્ટેમિનેટ હશે ને એ પછી જો કોઈ હ્યુમન બિંગ્સ થ્રુ આઉટ કન્ઝપ કરવામાં આવે એઝ અ ફૂડ તરીકે તો શું થશે તો કે નર્વસ ડિસઓર્ડર થતા જોવા મળે છે અને વિથિન 24 અવર્સની અંદર ડેથ થવાનો પણ ચાન્સીસ છે. તો આવી રીતના પણ હ્યુમન બિંગ્સને ડેથ થતી હોય છે બરાબર ખાસ કરીને જો આ ફિશની અંદર ડાયનોફ્લેજેસ છે એનું કન્ઝપ્શન જો ફૂડ તરીકે લઈએ તો આ બધી હાર્મફુલ એની આસ્પેક્ટ છે. પછી આવે છે આલ્ગી એઝ અ પેસ્ટ તરીકે તો કે ઓન અકાઉન્ટ ઓફ ડેન્સ એન્ડ મેટલ ગ્રોથ રિક્રિએશન સાઇટ્સ આર સ્પોઇલ
બર તો ઘણી બધી એવી સાઇડ છે એને સ્પોઈલ કરે, મીન્સ કે બગાડી નાખે, જેમ કે સ્વિમિંગ પુલ, બોટિંગ, ફિશિંગ, બરાબર. તો આલ્ગલ પેસ્ટ થ્રુ આઉટ ત્યાં કહી શકાય કે ત્યાંનું પાણી, અથવા તો કહી શકાય કે એને શું કરે છે, સ્પોઈલ કરે છે. ડેમેજ ટુ બિલ્ડિંગ, બરાબર. તો અમુક બિલ્ડિંગની અંદર આલ્ગી છે, બરાબર. કાલે જે આપણે વાત કરી હતી લાસ્ટ વિડીયોની અંદર વાત કરેલી કે જે દિવાલ હશે એમાં પણ આલ્ગી જોવા મળતી હોય છે, તો એના થ્રુ આઉટ પણ પ્લાસ્ટર છે અથવા તો બ્રિક વર્ક, મીન્સ કે ઈટ, બરાબર, એ જે એકબીજા ઉપર વ્યવસ્થિત મૂક્યું ત્યાં જો આવું કંઈક ફોર્મ થાય તો એને પણ ડેમેજ કરી શકે. પછી આવે છે પેરાસાઇટિક આલ્ગી, તો એની અંદર સિફાલવિરસ, બરાબર, એ પણ અમુક ટાઈપના જે કહી શકાય કે કોફી અને ટી પ્લાન્ટેશન હશે ત્યાં પોતે ગ્રોથ થતી હોય તેને પણ નુકસાન કરે છે. અને આલ્ગલ ગ્રોથ, બરાબર, તો અનવોન્ટેડ ઓન સબમર્જ ટિમ્બર એન્ડ અધર સ્ટ્રક્ચરલ મટીરિયલ, બરાબર, ઇન કેસ ઓફ બાયોફોલિંગ. બરાબર, તો બાયોફોલિંગ શું છે? તો કે બાયોફોલિંગ પોર સિરિયસ ઇકોનોમિક લોસ અમાઉન્ટ ઓફ મિલિયન્સ ઓફ ડોલર. ફોર કંટ્રોલિંગ આલ્ગી એઝ અ પ્રોટેક્ટિવ ટ્રીટમેન્ટ, બ્લીચ એન્ડ કોપર આલ્જીસાઇડ સોલ્યુશન કોઝિંગ ફર્ધર મિલિયન્સ ઓફ ડોલર વર્થ એક્સપેન્ડિચર. એટલે કહી શકાય કે જો આલ્ગલનો ગ્રોથ વધી જશે તો અનવોન્ટેડ થઈ જશે, તો એ પણ ક્યાંક ને ક્યાંક ડેમેજ અથવા તો નુકસાન કરતું હોય છે. તો આ બધા એને હાર્મફુલ કહી શકાય આસ્પેક્ટ છે, બરાબર, કે જેના થ્રુ આઉટ નુકસાન થઈ શકે. તો હાર્મફુલ આસ્પેક્ટ ઘણી બધી અલગ અલગ આપણે જોઈએ કે વોટર સપ્લાયની અંદર ડેથ ઓફ ફિશ, ડેથ ઓફ એનિમલ, ડેથ ઓફ હ્યુમન્સ બિંગ્સ, તો આ બધાની અંદર તમે એક બે એક્ઝામ્પલ તમે યાદ રાખી શકો, બરાબર. બે થી ત્રણ મારા પૂછે હાર્મફુલ અથવા તો બેનિફિશિયલ, તો તમે સેપરેટલી લખી શકો જોઈએ એઝ અ આલ્ગી, બરાબર. તો અહીંયા આલ્ગી આપણે કમ્પ્લીટ કરીએ છીએ, તો આ ચેપ્ટરની અંદર આપણે ફંજાઈ અને આલ્ગી બે પોઈન્ટ પૂરા કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોથી આપણે જોઈશું પ્રોટોઝોઆ, બરાબર છે. થર્ડ યુનિટ છે યુકેરિયોટિક ડાયવર્સિટી, અંદર ત્રણ અલગ અલગ આપણે ક્લાસ જોશું, તેમાં આપણે ફંજાઈ અને આલ્ગી કમ્પ્લીટ કર્યું, હવે આપણે જોશું યુકેરિયોટિક ઓર્ગેનિઝમની અંદર પ્રોટોઝોઆ, બરાબર છે, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં રાખશું. તો અલગ અલગથી આમ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે, બરાબર, કે આલ્ગી છે એની બેનિફિશિયલ ઇફેક્ટ કઈ કઈ છે, આસ્પેક્ટ કઈ કઈ છે, હાર્મફુલ આસ્પેક્ટ કઈ કઈ છે, ફંજાઈનું પણ પૂછાઈ શકે ત્રણ અથવા પાંચ માર્કમાં, તો તમે તૈયાર કરી શકો છો. કાંઈ પણ ક્વેરી હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ તમે કોલેજમાં કરી શકો છો, બરાબર. આ ચેપ્ટર પૂરું થશે એટલે પછી હું તમને પીડીએફ ફાઇલ શેર કરીશ વોટ્સઅપ ગ્રુપમાં, અને જો તમે પાસે બુક હોય તો ગુડ, બરાબર, ને શોર્ટ નોટ તમે બનાવી શકો છો. થેન્ક યુ.